એક વર્ષ થઈ રહ્યા છે અહીંયા આવી એટલે ગામડા જેવું ફીલ થાય. ફાર્મ હાઉસ છે, મૂવી થિયેટર છે, પાર્ટી હોલ છે, એવું છે, રહેવાની મજા આવે છે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ કામરેજના નંસાડ એરિયામાં. ત્યાં આવેલો છે કાશીબા વિલા નામનો લક્ઝુરિયસ પ્રોજેક્ટ, જે આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છીએ. આપણે આ પ્રોજેક્ટના લોકેશનની વાત કરવામાં આવે ને તો મેઇન રોડ ટચનો પ્રોજેક્ટ આવેલો છે. તમે જોઈ શકો છો કામરેજના દાદા ભગવાન મંદિર થઈ અને નંસાડ રોડ પર આપણો આ પ્રોજેક્ટ છે. ચાલો આપણે પ્રોજેક્ટની અંદર એન્ટ્રી કરીએ. પ્રોજેક્ટની અંદર એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો લક્ઝુરિયસ ગેટ છે, બે બે ગેટ આપેલા છે, એક એન્ટ્રી માટેનો અને એક એક્ઝિટ માટેનો. ખૂબ જ વિશાળ અને પ્રીમિયમ રીતે ડેવલપ કરેલો છે અને આ કામરેજનો નંબર વન પ્રોજેક્ટ છે. તમે જોઈ શકો છો ગોલકારની વ્યવસ્થા છે. આપણા પ્રોજેક્ટ જોવા માટે આપણી ગોલકારની વ્યવસ્થા છે અને આ છે આપણા પ્રોજેક્ટનું નામ કાશીબા વિલા. ગેટમાં તમે જોઈ શકો છો અહીંયા આપણને આ સિક્યુરિટી કેબિન આપેલું છે. ગોલકાર આવી ગઈ છે આપણી, આપણને સેમ્પલ હાઉસ તરફ લઈ જશે. ચાલો આપણે જઈએ. આપણો આ પ્રોજેક્ટ છે ને રેડી ટુ મૂવ પ્રોજેક્ટ છે અને તમે જોઈ શકો છો કે આમાં તમારે પ્લોટ બી જોતો હોય ને તો પણ અવેલેબલ છે. આ છે આપણા પ્રોજેક્ટનું સેમ્પલ વિલા, જે આપણે અંદર જઈને જોઈશું, જે 22x52 આપેલું છે અને આમાં આપણને અલગ અલગ સાઇઝ અવેલેબલ છે, જેમ કે 20x40 પણ અવેલેબલ છે અને તમારે ઓપન પ્લોટ લેશો ને એ અલગ અલગ સાઇઝ પ્રાઇસ અવેલેબલ છે. તો ચાલો આપણે જઈએ અંદર. અંદર એન્ટ્રી કરતા પહેલાં તમે જોઈ શકો ખૂબ જ મોટી પાર્કિંગ એરિયા જોવા મળે તમને. આ તમારી બે મોટી ગાડી છે ને એસયુવી ટાઈપ તો પણ રહી જશે અને અહીંયા તમારી બાઇક પાર્ક પણ થઈ જશે. ચાલો હવે વિલાની અંદર એન્ટ્રી કરીએ. આપણે વિલાની અંદર એન્ટ્રી કરતા પહેલાં જ આપણને પાર્કિંગ એરિયા આપેલો છે, આપણને બહાર પણ પાર્કિંગ એરિયા આપેલો છે અને એટલો જ મોટો આપણને અંદર પણ પાર્કિંગ એરિયા આપેલો. તમે જોઈ શકો છો ખૂબ જ મોટો પાર્કિંગ એરિયા છે. અહીંયા પણ તમારી બે ફોર વ્હીલ હશે ને તો પણ ઇઝીલી પાર્ક થઈ જશે અને 3-4 ટુ વ્હીલ પણ આરામથી પાર્ક થઈ જશે. એટલે પૂરેપૂરું પાર્કિંગ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, પૂરેપૂરું કસ્ટમરની નીડને ધ્યાનમાં રાખીને ડેવલપ કરેલું છે. ચાલો આપણે સેમ્પલ હાઉસની અંદર એન્ટ્રી કરીએ. અંદર એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો પૂજારૂમ એરિયા છે. આ પૂજારૂમ એરિયા પણ પ્રીમિયમ રીતે ડિઝાઇન કર્યો છે. પૂજારૂમ એરિયાની આગળ જ આપણને સ્પેશિયસ લિવિંગ એરિયા આપેલો તમે જોઈ શકો છો. ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો તમે જોઈ શકો છો. એલ શેપ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે. તમે જોઈ શકો છો અહીંયા ટીવી યુનિટ આપેલું છે, જે વુડન થીમમાં ડેવલપ કરેલું છે, વુડન એન્ડ વ્હાઇટ થીમમાં, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. ને તમે જોઈ શકો છો ટીવી યુનિટ આપેલું છે, સોફાની પ્લેસમેન્ટ કરેલી છે, તો પણ હોલમાં ખાસી એવી જગ્યા રહી છે જે આ પ્રોજેક્ટની વિશેષતા છે અને ફૂલ્લી હાઇટેડ છે. ઉપરથી તમે જોઈ શકો છો વુડન ટાઈપનું આખું ઇન્ટિરિયર કરેલું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ રીતે શોપીસ વગેરે મૂકેલા છે, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. લિવિંગ એરિયામાં આપણને અહીંયા પણ એક વિન્ડો આપેલી છે, જેથી પણ આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. લિવિંગ એરિયાની આગળ જ તમે જોઈ શકો છો આપણને ડાઇનિંગ એરિયા આપેલો છે, જે ખૂબ જ પ્રીમિયમ રીતે ડિઝાઇન કર્યો છે, ગ્લાસ થીમમાં બનાવેલો છે. અને ડાઇનિંગ એરિયાની આગળ જ આપણને કિચન એરિયા આપેલો છે, એલ શેપ કિચન એરિયા આપેલો છે અને એક વિન્ડો આપેલી છે. તમે જોઈ શકો છો આ આપણું પ્લેટફોર્મ એરિયા છે, અહીંયા પણ આ સ્ટોર એરિયા છે આપણો. અને કિચનમાં અહીંયા ફ્રીજની જગ્યા આપેલી છે, ડબલ ડોરનું પણ ઇઝીલી ફ્રીજ માઉન્ટ થઈ જશે. આ છે આપણો વોશ એરિયા, અહીંયા આપણને વોશ એરિયા આપેલો છે. આ છે આપણો વોશ એરિયા, તમે જોઈ શકો છો વોશ એરિયા પણ ઘણો જ મોટો આપેલો છે. છે આપણો ગ્રાઉન્ડ ફ્લોરનો માસ્ટર બેડરૂમ. ચાલો આપણે અંદર જઈને જોઈએ. અંદર એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો આ ફોયર એરિયા છે, કિંગ સાઇઝ બેડ આપેલો તમે જોઈ શકો છો અને આપણો આ બેડરૂમ છે ને વુડન થીમ પર ડેવલપ કર્યો. તમે બેડની પાછળ તમે જોઈ શકો છો વુડનનું ઇન્ટિરિયર કરેલું છે, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. અને આ છે આપણો ડ્રોવર એરિયા, અને પ્રોજેક્ટ ફૂલ્લી હાઇટેડ છે, તમને સારું એવું ફર્નિચર કરવા મળે છે. આ છે આપણો ટીવી યુનિટ એરિયા, અને અહીંયા પણ આપણને ડ્રોવર આપેલા છે, તો બેડથી તમે ટીવી એન્જોય કરી શકો છો અને બેડની ત્રણેય સાઈડ ખાસી એવી જગ્યા રહી છે. અને અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે, જેથી બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. અને આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. લિવિંગ એરિયાની બાજુમાં જ આપણને અહીંયા આ વોશ બેઝિંગ એરિયા આપેલો છે, બાજુમાં જ આપણને આ ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે, વેન્ટિલેશન સાથે ઇન્ડિયન ટોયલેટ આપેલું છે.
ચાલો ફર્સ્ટ ફ્લોર પર જઈએ. આપણે ફર્સ્ટ ફ્લોર પર જવા માટે આપણને સ્ટેરકેસ આપેલી છે, તમે જોઈ શકો છો. અને ફર્સ્ટ ફ્લોર પર આપણને બે બેડરૂમ ને એક હોલ આપેલો છે. અને સ્ટેરકેસ પર તમે જુઓ ખાસી રીતે ડિઝાઇન કરી છે, જેથી છોકરાઓને પડવા લાગવાનો પણ ભય રહેતો નથી. ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા તમે જોઈ શકો છો આપણો ફોયર એરિયા છે, અને આ છે આપણો હોલ એરિયા. ચાલો તમને બતાવું છું. તમે જોઈ શકો છો ગ્લાસનું ઇન્ટિરિયર કરેલું છે. એન્ટ્રી કરતા જ તમે જોઈ શકો છો સ્પેશિયસ લિવિંગ એરિયા જોવા મળે છે આપણને. સોફાની પ્લેસમેન્ટ કરેલી છે, તો પણ જુઓ તમે ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે આપણને. ગ્રાઉન્ડ ફ્લોર પર પણ લિવિંગ એરિયા આપેલો છે, અને અહીંયા પણ આપણને લિવિંગ એરિયા આપેલો છે. અને ફૂલ વિન્ડો આપેલી છે, ફ્રેન્ચ વિન્ડો, જ્યાંથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ મેઇન રોડ. અને વિન્ડોની આગળ જ આપણને એક સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે, જેનો તમે ફ્લાવર બેડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ છે આપણો ટીવી યુનિટ એરિયા, તમે જોઈ શકો છો ખૂબ જ વ્હાઇટ થીમમાં ડેવલપ કરેલો છે અને ખૂબ જ પ્રીમિયમ લાગે છે. અને અહીંયા પણ આપણને એક ફૂલ વિન્ડો આપેલી છે. વિન્ડોની આગળ જ આપણને એક બાલ્કની આપેલી છે. આ છે આપણી સિટિંગ બાલ્કની, સાંજના સમયે તમે ટી કોફી પણ એન્જોય કરી શકો છો. અને આ છે આપણો બહારનો વ્યૂ, તમે જોઈ શકો છો અહીંથી પાર્કિંગ એરિયા પણ દેખાય છે. અને આ છે આપણા સોસાયટીનો બહારનો વ્યૂ, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. આ આપણું ગાર્ડન એરિયા છે. લિવિંગ એરિયા જોયો, હવે હું તમને બેડરૂમ બતાવું છું. આ છે આપણા બે બે બેડરૂમ, એમાં એક માસ્ટર બેડરૂમ છે અને એક કોમન બેડરૂમ આપેલો છે. ચાલો કોમન બેડરૂમ જોઈએ. આપણે કોમન બેડરૂમની અંદર એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો આ ફોયર એરિયા આપેલો છે. તમે જોઈ શકો છો આ વ્હાઇટ થીમ આખું ડેવલપ કરેલી છે, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. તમે ટીવી યુનિટ સેટ કરી શકો છો. આ છે આપણો કિંગ સાઇઝ બેડ, તમે જોઈ શકો છો બેડની પાછળ પણ આ રીતનું એક્રેલિકનું કામ કરેલું છે, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. કિંગ સાઇઝ બેડ આપેલો છે. બેડની ત્રણેય સાઈડ ખૂબ જ મોટી જગ્યા રહી છે. અને આ છે આપણો ડ્રોવર એરિયા, જે ફૂલી હાઇટેડ છે, જેથી તમને સારું એવું ફર્નિચર કરવા મળે છે. કોમન બેડરૂમ છે તો પણ તમે જોઈ શકો છો અહીંયા સિટિંગ એરિયા ડેવલપ કરેલો છે, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. એટલે સાંજના સમયે તમારે બેસવું હોય, ટી કોફી એન્જોય કરો હોય, તો બી તમે કરી શકો છો. અને અહીંયા પણ આપણને ફૂલ વિન્ડો આપેલી છે, કે જે બહારનો વ્યૂ પણ જોઈ શકો છો. ચાલો હવે માસ્ટર બેડરૂમમાં અંદર એન્ટ્રી કરીએ. માસ્ટર બેડરૂમની અંદર એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો આપણને કિંગ સાઇઝ બેડ જોવા મળે છે. બેડની પ્લેસમેન્ટ કરેલી છે, તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે, જે ખૂબ જ પ્રીમિયમ રીતે ડેવલપ કરેલું છે. બેડની આગળ જ આપણને ટીવી યુનિટ એરિયા આપેલો છે. અહીંયા તમે ટીવી યુનિટ સેટ કરી અને તમે બેડથી ટીવી એન્જોય કરી શકો છો. આ છે તમે જોઈ શકો છો આખું બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં ડેવલપ કરેલું છે, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. આ છે આપણો ડ્રોવર એરિયા, તમે જોઈ શકો છો. અને પ્રોજેક્ટ ફૂલ્લી હાઇટેડ છે, જેથી તમને સારું એવું ફર્નિચર કરવા મળે છે. ગ્લાસનું વ્હાઇટ એન્ડ બ્લેક ગ્લાસનું કામ કરેલું છે. આમાં બેડરૂમમાં આપણને અહીંયા પણ ફૂલ વિન્ડો આપેલી છે, જેથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો કોમન બેઝિંગ એરિયા. અને અહીંયા આપણને ટોયલેટ બાથરૂમ આપેલા છે અટેચ. ચાલો હવે ટેરેસ એરિયા તરફ જઈએ. આપણે ટેરેસ પરથી બી તમે જોઈ શકો છો બહારનો વ્યૂ, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. આ છે આપણો ગાર્ડન એરિયા. આ મેઇન શેરી છે આપણી, ગેટ છે આપણો. આ પણ આપણો એક ગાર્ડન એરિયા છે. અને અહીંથી આપણે આખી પ્રોજેક્ટનો વ્યૂ દેખાય છે, આપણી આખી સોસાયટીનો વ્યૂ દેખાય છે, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. આપણા પ્રોજેક્ટના ગેટની અંદર એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો આપણને મેઇન રોડ જોવા મળે છે, જે ખૂબ જ મોટો છે. અને બંને સાઈડ આપણને ગાર્ડન અને ફાઉન્ટેન આપેલા છે, સિટિંગ એરિયા આપેલા છે, તે બી તમને બતાવું છું. ચાલો તમે જોઈ શકો છો આ ફાઉન્ટેન એરિયા છે આપણો. ફાઉન્ટેનની આગળ જ આપણને સિટિંગ એરિયા આપેલો છે. સિટિંગ એરિયાની આગળ આપણને ગાર્ડન એરિયા આપેલો છે. સેમ આવી રીતે આગળ બી આપણને એક ગાર્ડન આપેલો છે સામેની સાઈડ. અને આગળ આપણને એક મંદિર ને ગઝેબો આપેલો છે, તે પણ હું તમને બતાવું છું. ચાલો આ છે આપણો સિટિંગ એરિયા, બીજો સિટિંગ એરિયા છે. ચાલો તમને બતાવું છું. અને આગળ જ આપણને ગઝેબો આપેલો છે અને એક મંદિર આપેલું છે, તે પણ તમને બતાવું છું. ગઝેબો એરિયા, સિનિયર સિટીઝન એરિયા, હિંચકા પણ આપેલા છે, તમે હિંચકા પણ એન્જોય કરી શકો છો.
ગજેબોની સામે જ આપણને એક મંદિર આપેલું છે. ગજેબોની એક્ઝેક્ટ સામે જ આપણને આ મંદિર આપેલું છે. તમે જોઈ શકો છો રાધાકૃષ્ણનું મંદિર આપેલું છે. ને અહીંયા તમે જો ચોમાસાનું વાતાવરણ છે અત્યારે, કોઈ તમે આમ મોટા હિલ સ્ટેશન પર આવી ગયા હોય ને એવું તમને વાતાવરણ થાય છે. નયન રમણીય વાતાવરણ છે ને કુદરતના ખોળા ઉપર આવી ગયા હોય ને એવું તમને લાગે છે. ને અહીંયા આપણે, મેં તમને આગળ કીધું ને એમ કે પ્લોટ પણ અવેલેબલ છે. જો આ પ્લોટ છે, આ છે આપણા સોસાયટીનો મેઇન રોડ જે 30 ફૂટનો આપેલો તમે જોઈ શકો છો ને બંને સાઈડ ગ્રીનરીથી ભરપૂર છે. આ છે આપણા વિલાનું એલિવેશન તમે જોઈ શકો છો, ખૂબ જ પ્રીમિયમ લાગે છે. આપણા વિલાનો સાઈડનો ભાગ છે તો પણ ખૂબ જ લક્ઝરિયસ ફીલ થાય છે તમને. આ સોસાયટી પૂરેપૂરી લાઈવ સોસાયટી છે, લોકો અહીંયા રહેવા પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો ઘણા લોકો અહીંયા રહેવા પણ આવી ગયા છે. આપણે કાકાને જ પૂછીએ, આપણે કાકા તમે અહીંયા રહો છો અને કેવું લાગે છે કાશીબા વિલામાં? કાશીબા વિલા સોસાયટી બહુ સરસ મજાની છે, એનું વાતાવરણ સરસ છે, બાંધકામ ઓર્ગેનાઇઝનું સરસ છે, તમામ પ્રકારની સગવડ. ને આવું ક્યાંય મેં નંસાર રોડ ઉપર પહેલી સોસાયટી છે કે મેં આવી ક્યાંય સોસાયટી જોઈને બહુ આનંદ, બહુ મજા છે, મન અને આનંદથી પ્રફુલ્લિતથી અહીં રહી છે એવું વાતાવરણ છે. આ છે આપણા ક્લબ હાઉસનો લોન કમ પાર્ટી એરિયા. કોઈને નાનું મોટું પ્રસંગ કરવું હોય તો બી તમે ઇઝીલી કરી શકો છો. અને આ છે આપણું ક્લબ હાઉસ, એની બાજુમાં જ આપણને કિચન એરિયા આપેલો છે. ક્લબ હાઉસમાં પાવર બેકઅપ માટે જનરેટર આપેલું છે, તમે જોઈ શકો છો અહીંયા. મેં તમને આગળ વાત કરી એમ આ આપણો કિચન એરિયા છે અને પાછળ આપણને ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે કોમન. ચાલો ક્લબ હાઉસની અંદર એન્ટ્રી કરીએ. આપણે આપણું આ ક્લબ હાઉસ છે ને G+1નું આપેલું છે તે પણ તમને બતાવું છું. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. અંદર એન્ટ્રી કરતાં તમે જુઓ ક્લબનો ફોયર એરિયા છે. ક્લબનો ફોયર એરિયા છે ને એ પણ ઘણો જ મોટો આપેલો છે G+1નો, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. અહીંયા આપણને આ રિસેપ્શન એરિયા આપેલો છે. રિસેપ્શન એરિયાની સામે જ આપણને આ ગેમ ઝોન એરિયા આપેલો છે. ચાલો એ બી બતાવું છું તમને. અહીંયા પણ એક સીટિંગ એરિયા આપેલો છે ને આ છે આપણો ગેમ ઝોન એરિયા. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. તમે જોઈ શકો છો ગેમ ઝોન એરિયા પણ ઘણો મોટો આપેલો છે. અહીંયા બી તમે પૂલ ટેબલ રમી શકો છો. ક્લબ હાઉસમાં તમે મારી જેમ પૂલ ટેબલ પણ એન્જોય કરી શકો છો. પૂલ ટેબલની બાજુમાં જ આપણને આ ચેર્સ આપેલી છે ગેમ. અહીંયા બી તમે ચેર્સ એન્જોય કરી શકો છો. ચેર્સની આગળ જ આપણને આ કેરમ બોર્ડ એરિયા આપેલો છે. ક્લબ હાઉસમાં તમે કેરમ પણ એન્જોય કરી શકો છો. આપણા ક્લબ હાઉસમાં એર હોકીની ગેમ પણ આપેલી છે, તમે જોઈ શકો છો. અને બધી એમિનિટીઝ લાઈવ છે, તમે એન્જોય કરી શકો છો. જેવી રીતે હું એન્જોય કરું છું એવી રીતે તમારે બી એન્જોય કરી હોય તો જલ્દીથી આવી જાઓ કાશીબા વિલામાં. આ શોકર એરિયા આપેલો છે આપણે, તમે જોઈ શકો છો. અને તમે ટેબલ ટેનિસ પણ રમી શકો છો. ગેમ ઝોન એરિયાની બાજુમાં જ આપણને આ સ્વિમિંગ પુલ એરિયા આપેલો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણો સિટિંગ એરિયા આપેલો છે. આ ચાલો આપણે સ્વિમિંગ પુલ એરિયા તરફ જઈએ. સ્વિમિંગ પુલ એરિયા પણ ખૂબ જ મોટો આપેલો તમે જોઈ શકો છો. પ્રીમિયમ આપેલો છે, નાની સાઇઝ પણ ઘણી જ મોટી આપેલી, જેથી તમે એન્જોય કરી શકો છો સારી રીતે. આમાં બે બે સ્વિમિંગ પુલ છે, બચ્ચાઓ માટે બી આપેલો છે અને મોટા માટે બી સ્વિમિંગ પુલ આપેલો છે. અને ઘણો જ મોટો સ્વિમિંગ પુલ આપેલો છે. લાઇટિંગ બી આપેલી છે સ્વિમિંગ પુલની અંદર. સ્વિમિંગ પુલની સામેની સાઈડ જ આપણને ચેન્જિંગ રૂમ આપેલો છે, લેડીઝ જેન્ટ્સનો અલગ અલગ આપેલો છે. લેડીઝ એન્ડ જેન્ટ્સનો અલગ અલગ ચેન્જિંગ રૂમ આપેલો છે. આપણે બેઝમેન્ટમાં જઈએ. બેઝમેન્ટમાં આપણને ડિસ્કો એન્ડ થિયેટર આપેલો છે. આ છે આપણો ડિસ્કો થેક એરિયા. ચાલો એ પણ તમને બતાવું છું અંદર જઈને. ડિસ્કો થેક એરિયા પણ ઘણો જ મોટો આપેલો છે અને મ્યુઝિક સિસ્ટમની સાથે છે. અહીંયા સિટિંગ એરિયા પણ આપેલા છે, જેથી તમે એન્જોય પણ કરી શકો છો. આ છે આપણો થિયેટર એરિયા. ચાલો તે પણ બતાવું તમને હું. થિયેટર એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે, તમે જોઈ શકો છો. અને પ્રીમિયમ રીતે ડિઝાઇન કર્યો છે. મૂવી પણ ચાલે છે જિંદગી ના મિલે દુબારા, તમે પણ અહીંયા એન્જોય કરી શકો છો. ચાલો ફર્સ્ટ ફ્લોર પર જઈએ. આપણે આપણને અહીંયા બેન્ક્વેટ હોલ આપેલો છે, તમે જોઈ શકો છો. બેન્ક્વેટ હોલ પણ ઘણો જ મોટો આપેલો છે. આવી રીતે ચેર વગેરેની વ્યવસ્થા સાથે બેન્ક્વેટ હોલ પણ સેન્ટ્રલ એસી છે. એ તમારે નાનું મોટું પ્રસંગ કરવું હોય તો તમે ઇઝીલી અહીં કરી શકો છો. ફર્સ્ટ ફ્લોર પર બેન્ક્વેટ એરિયાની બાજુમાં જ આપણને અહીંયા જીમ એરિયા આપેલો છે, તે બી તમને બતાવું છું. આ જીમ એરિયા આપેલો છે, ખૂબ જ મોટો આપેલો છે, તમે જોઈ શકો છો બધા જ જીમના સાધનો સાથે. ને અહીંયા પણ આપણને સિટિંગ એરિયા પણ આપેલો છે.
ઘણો જ મોટો જીમ એરિયા આપેલો છે, જેથી તમે હેલ્થનું પણ ધ્યાન રાખી શકો છો. આ છે આપણો સ્પા એન્ડ ચેન્જિંગ એરિયા, બેન્ક્વેટ હોલની બાજુમાં જ આપેલો છે. તમે જોઈ શકો છો ઘણો જ મોટો આપેલો છે. અહીંયા જકુજી આપેલો છે આપણને, જે બી ખૂબ જ પ્રીમિયમ અને સ્ટાન્ડર્ડ કંપનીનું યુઝ કરેલું છે. આ છે આપણો ચેન્જિંગ એરિયા, જેથી નાનું મોટું તમારો પ્રસંગ હોય, બેન્ક્વેટ હોલમાં કંઈ ચેન્જીસ વગેરે કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. અહીંયા ટોયલેટ બાથરૂમ એરિયા છે. આપણા પ્રોજેક્ટની પાછળની સાઈડ પર તમે જોઈ શકો છો આપણને ગજેબો આપેલો છે, સિનિયર સિટીઝન એરિયા. આ છે આપણો ચિલ્ડ્રન પ્લે એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયાની આગળ જ આપણને આ છે આપણો પાર્ટી લોન્જ એરિયા. તમે જોઈ શકો છો પાર્ટી લોન્જ એરિયા પણ ઘણો જ મોટો આપેલો છે અને ગ્રીનરીથી ભરપૂર છે. તમે જોઈ શકો છો મારી પાછળ જો અત્યારે મકાન બની રહ્યું છે, આ ઓપન પ્લોટ લઈને તમે આ રીતે મકાન પણ બનાવી શકો છો. જો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, ના પૂરેપૂરી ઓપન પ્લોટની શેરી છે. આ વિનોદભાઈ છે, એ કાશીબા વિલા વિશે એમનો અનુભવ શેર કરશે. વર્ષ દિવસ થયો છે રહેવા માટે, મારે બહુ આનંદ આવે છે એકદમ. અને સિટીમાં રહેતો મારે અઠવાડિયે 10 દિવસે દવાખાને જવું પડતું અને મારે અત્યારે લેવી પડતી નથી કે છોકરાઓને નહીં. એકદમ ઠંડો વાતાવરણ છે અને અહીંયા બધા સભ્યો ભેગા થાય ને અઠવાડિયે પ્રોગ્રામ બનાવીએ છીએ, મહિનામાં 2-3-4 વાર થઈ જાય, એટલે બહુ આનંદ આવે છે. અને રહેવાની મજા આવે છે ને? એકદમ મજા, એકદમ. આપ કાશ્મીર રહેતા હોય એવું લાગે અત્યારે, ઠંડો વાતાવરણ એકદમ, એમાં કાંઈ ઘટે નહીં. ખૂબ જ સરસ માહિતી આપી, થેન્ક યુ કાકા. અને સ્વિમિંગ પુલ છે અહીંયા, કસરતનું છે, ટોકીસ છે, અઠવાડિયે બધા ભેગા મળીને પિક્ચર જોઈએ છીએ, બહુ એકદમ આનંદ આવે છે અને છોકરાઓને તો એથી આનંદ. આથી આજની આપણી સફર, જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.